मच्छर द्वारा क्यों रोग फैलातो नहीं? जो नीचेना पैकी क्यों रोग मच्छर द्वारा फैलातो नहीं, एमां हुं बोलुं छुं, ऑप्शन पांडु रोग, मेलेरिया, डेंग्यू के चिकनगुनिया। शुं आवशे जवाब? नीचेना पैकी क्यों रोग मच्छर करडवाथी नहीं थतो, मच्छर मेलेरिया फैलातो? સજીવ ને માનવ નો મોટો શત્રુ ગણવામાં આવે છે, માનવ નો મોટો શત્રુ કોણ છે? માખી। વેરી ગુડ, માખી। ચાલો હવે રૂહી નો વારો, રૂહી આવી કે નો આવી? રૂહી આવી કે ના આવી? નાસ્તો કરવા ગઈ લાગે, જોઈ છે નંબર મૂકી નાસ્તો કરવા વહી ગઈ। ચાલો બે નંબર, ઠંડી અને ધ્રુજારી સાથે નો તાવ એ ખાલજગ્યા રોગ નું લક્ષણ છે, શું આવશે? ઠંડી અને ધ્રુજારી સાથે તાવ એ ક્યાં રોગ નું લક્ષણ છે? રોલ નંબર બે, રોલ નંબર બે, રોલ નંબર બે છે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે તો આપણને કયો રોગ નું લક્ષણ કહેવાય? ખ્યાલ છે તને? આવડે છે? મી શું જવાબ આપું? હા આપો, મી સવાલ તો પૂછો, કયો શું લે? ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે એ ખાલજગ્યા રોગ નું લક્ષણ છે, મેલેરિયા। વેરી ગુડ, ચાલો તો હવે છે ને મોસ્ટ ઓફ બધા આવી ગયા છે, તો આપણે છે એ પાઠ ની શરૂઆત કરીએ। તમને 34 નંબર કહેશે કે આપણે કયો પાઠ ભણીએ છીએ? મિસ આપણે પાઠ 11 અને 11 ભણીએ છીએ, અને તે પાઠ નામ છે સોનેના, નાના સુનિતા અવકાશ, સુનિતા, આ સુનિતા અવકાશમાં, સુનિતા અવકાશમાં। તો આપણે પહાડો ઉપર ચડી ગયા વચેન્દ્રીપાલની સાથે, અને હવે સુનિતાની સાથે આપણે અવકાશમાં જવાનું છે, બરાબર? તો આપણે છે એ સર્વપ્રથમ છે એ પાઠમાં આપણે જોયું કે સુનિતા, કલ્પના ચાવલા કોણ છે, રાકેશ શર્મા કોણ છે, કે જે રાકેશ શર્મા છે એણે ભારતીય, આપણા ભારતના હોય એવા સર્વપ્રથમ એણે છે એ આકાશમાં પગ મૂક્યો હતો, એટલે કે અવકાશમાં। અને કલ્પના ચાવલા છે એ બીજા નંબરના હતા, અને સુનિતા વિલિયમ્સ છે એ શું છે, એમણે 195 દિવસ છે એ આકાશમાં રહેવાનો છે, એ એણે મોટો એવો એના નામે છે એ ફાળો નોંધાવ્યો છે। હવે છે એ આપણે પાઠની આગળ, હવે તમારા પાઠની શરૂઆત થાય છે, તો સુનિતા છે એ તમારા પાઠમાં એવું કહે છે કે કાર્ય કરતા રહો તમને પરિણામ મળશે, બરાબર? હવે એ તમારે છે ને પાઠમાં થોડુંક પાછળ છે, પાઠની શરૂઆત પછી થાય છે, પણ પાઠમાં કાર્ય કરતા રહો પરિણામ મળશે એ 109 પેજ ઉપર છે। આપણે પહેલા એ લીધું કે જેથી કરીને શા માટે, કે તમને બધાને કાર્ય કરવામાં ઉત્સાહ આવે। હા બોલો બેટા, આજે લખવાનું છે? હા કદાચ લખવાનું આવે છે, નોટ પેન સાથે જ રાખવાના આપણે હંમેશા। તો કાર્ય કરતા રહો પરિણામ મળશે, એમાં સુનિતા શું કહેવા માંગે છે એ આપણે જોઈ રહ્યા છે। હવે જ્યારે સુનિતા પોતે 5 વર્ષની હતી, અને તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો, નીલ આર્મસ્ટ્રોંગ છે ને એ ચંદ્ર ઉપર સૌથી પહેલા પગ મૂકનાર માનવી છે, એણે એનો ફોટો જોયો
અને 1969 માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. ચંદ્ર પર આમ તો કોઈ નહોતું જાતું, નીલ આર્મસ્ટ્રોંગ હતા એમણે શરૂઆત કરી હતી. બીજા બધા બાળકો છે એની જેમ સુનિતા પણ મુક્ત હતી, એટલે કે બીજા બધા બાળકો છે સુનિતાને પણ છે એ બધું નવાઈ લાગે છે કે શું કરવું, શું આવું હશે આવું નહીં હોય. સુનિતા કહે છે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમત ગમત ભણવા કરતા એને રમત ગમત અને તરવામાં ખૂબ જ રસ હતો. જે એને ભણવા કરતા વિષયમાં રસ હતો, તરવામાં રમત ગમતમાં એવા બધામાં એને વધારે રસ હતો. જ્યારે તે મોટા ધોરણમાં એટલે કે માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવું હતું. શું બનવું હતું? મરજીવો. જેમ આપણે પણ સપનું હોય કે ભાઈ હું મોટી થઈને આમ બનીશ, પણ આપણે કોઈ છે એ એવું કોઈ પ્રોબ્લેમ આવે કે કોઈ એવું થાય તો જેના કારણે આપણે એ બની નથી શકતા, આપણે જે બનવા માંગ્યો હોય, એટલે આને મરજીઓ બન્યું હતું. પણ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકી નહીં, આ અભ્યાસક્રમમાં એ જોડાઈ શક્યા નહીં. તેના બદલે હેલિકોપ્ટર પાયલોટ બની ગયા. શું બની ગયા? હેલિકોપ્ટરમાં પાયલોટ છે એ બની ગયા. હવે એને એક દિવસ તેને જાણ થઈ કે તે જાતે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશમાં મિશનમાં જોડાઈ શક્યો હોત. હવે એને છે એ આવી રીતે પાયલોટનું કામ કરતા હતા અને એક દિવસ એને એમ થયું કે આવું પણ છે, એ આવી તાલીમ લઉં તો હું પણ આ બધાની જેમ અવકાશમાં જઈ. તેને એટલે એને ઈ આજે વાદળી આ વાતાવરણ છે ને એટલે થોડુંક તો એવું રહેશે બેટા. તો કે સુનિતા વિલિયમ્સ છે હવે બરાબર આવે છે, મહિલા દ્વારા છે એ સૌથી લાંબી યાત્રા એને છે એના નામે નોંધાવી. 195 દિવસ છે આપણે આગળ જોયું. જો આવી રીતે છે એ આ નીલ આર્મસ્ટ્રોંગ નો ફોટો છે પોતે છે એ અવકાશમાં દેખાય છે ને ફોટા બધાને. હા મિસ. તો જો આવી રીતે છે સર્વપ્રથમ છે ચંદ્ર ઉપર સર્વ પોતાની સાથે જયારે આપણે ખુદ અનુભવ કર્યો હોય ને ત્યારે આપણે બીજાને સલાહ છે કહી શકીએ કે ભાઈ તું છે ને આમ નહીં કરતો આનો આવે, પણ અનુભવ ન હોય કે ભાઈ તું આમ નહીં કરતો તો એ સામે તરત આપણને પૂછે તને કેમ ખબર, એટલે એની માટે અનુભવ છો. એટલે સુનિતા છે પારા એની ઉપર છે એને ખબર હતી કે એને મરજીઓ બનવું તો એ બની ન હતી, હેલિકોપ્ટરનો પાયલોટ બની અને એમાંથી અવકાશમાં જવાનું એને નક્કી કર્યું, એની એને તાલીમ લીધી. એટલે સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી અને જો તમે કંઈક છે અને તમને મળે તો પીછે હત ના થાય, શું તમારે જે જોઈએ છે એ તમને નથી મળતું એની બદલે બીજું કંઈક મળે તો તમારે જે જોઈએ છે એની પાછળ તમારે પીછે એટલે કે પાછળ નથી જવાનું કે હવે મને નહીં મળે હું આમ નહીં કરી શકું મારાથી નહીં થાય, એવું નથી કરવાનું. કાર્ય કરતા રહો તમને હંમેશા પરિણામ ગમે ત્યારે મળશે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, પણ તમને પરિણામ મળશે મળશે મળશે. પણ આપણે પીછે અટકી રહ્યો આપણે હિંમત હારી ગયા તો આપણને પરિણામ મળે નહીં. જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગો છો, સુનિતાને છે જ્યારે કોઈ બાળકે તમારી જેવાએ પૂછ્યું કે તમે ભવિષ્યમાં કે મારે શી બનવું છે, શું મારે શી શકો, ગણિત વિજ્ઞાન આપણે કેટલા નજીકથી જોડાયેલા છે આપણી સાથે કેટલા જીવ જોડાયેલા છે એ હું સમજાવી શકું. 34 નંબર વાંચો તો બેટા. હવે અહીંયાથી તમારા પાઠની શરૂઆત થાય છે. હાપેશ, આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે, રમતા રમતા વાતો કરતા
ખુશ્બુ, તમને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતા વધારે સમય અવકાશમાં રહ્યા હતા. ઉમંગ, ગોળા સામે જુએ છે. હમ, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? હવે હું કે છે કે આપણી પૃથ્વી, જો તમારે પૃથ્વીનું તમને જેવું આવડે ને એવું ચિત્ર તમારે બધાએ તમારી નોટબુકમાં દોરવાનું, સરસ મજાનું, બરાબર. અને તમારા ચિત્ર છે એ તમારા મિત્રને પણ બતાવવાનું છે, અને તમારો મિત્ર છે એનું ચિત્ર તમારે પણ જોવાનું છે કે એને કેવું બનાવ્યું છે. હવે છે એ આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે, આમાં જે પહેલો જ પોઈન્ટ એવો છે કેવી દેખાય છે. તો ખુશ્બુ અને ઉમંગ એ બે નામ આપણને આપ્યા છે કે તમારી જેવા બે નાના નાના બાળકો વાતો કરે છે, અને પૃથ્વીનો ગોળો છે એને ક્યાંક હાથમાં આવી ગયો છે. જેમ તમે કોઈ જોયો પૃથ્વીનો ગોળો? હા મિસ, મેં જોયો છે. ચલો આપણે મિસ, મેં જોયો છે. કઈ જગ્યાએ ગોળ ગોળ હોય મિસ? છે ને મિસ, મેં મહુવાના બગીચામાં છે ને આવે છે એ મહુવા બગીચે. બીજી કઈ જગ્યાએ જોયો છે? કોઈ જોયે છે? કઈ તો આવા પૃથ્વીના ગોળા હોય અને આવો સ્ટેન વાળો ગોળો છે ને એ હંમેશા આપણી સ્કૂલમાં હોય. હા મિસ, છે ને મારે ટ્યુશનમાં છે ગોળો. આવો ગોળો હોય અને એના ઉપર આવું બધું લખેલું હોય. જો આ મિસ પણ છે ને આવું બધું લખેલું હોય, બધું હોય. તો આવી રીતે છે એ પૃથ્વીનો ગોળો. એટલે ખુશ્બુએ એમ કહે છે કે આપણે છે કાલે આપણી શાળામાં સુનિતા વિલિયમ આવવાની છે, કે તને ખબર છે એ? કે અને તે સાંભળ્યું છે કે એ 6 મહિના સુધી છે એ અવકાશમાં રહ્યા હતા, એટલે આકાશમાં 6 મહિના સુધી કે રહ્યા હતા. ઉમંગ ગોળા સામે જોયે. હા એ કે. અને છે એ શું કે છે કે જો અમેરિકા અહીંયા છે, આફ્રિકા અહીંયા છે, અવકાશ શું આપણો ભારત દેશ અમેરિકા છે? જ્યારે આપણે રિયલ તમારો બહુ કાપી કાપી ને આવે છે મિસ. મિસ મારો વારો છે. કયો નંબર? 38. કયો નંબર? 38. 38 નો વારો લીધો ને ત્યારે ગાયબ હતી. તમે પાછો લઈ લો. 38 નો વારો હું બોલી ને ત્યારે પાછો ન લેવાયો, બધાનો વારો હોય. ચાલો 46 નંબર. બીજી વખત આવશે કે બીજી વખત નહીં આવે? લેવાનું વારો. થોડુંક નેટ માં વહી જા. હું તો છે નેટ માં બેઠો, પણ આ થોડુંક વાદળ વાતાવરણ છે ને એટલે થોડુંક એવું રહેશે કે બેટા. આવી અવાજ છે આવ્યો ને, તો 46 નંબર વાંચો તો બેટા. એ હા મિસ. ખુશ્બુ, આકાશમાં તારા, સૂર્ય, ચંદ્ર અને બધા જ અવકાશી છે, પૃથ્વી પણ આકાશમાં છે. ઉમંગ, હા મને ખબર છે. સુનિતા વિલિયમ આકાશના અવકાશમાં ગયા હતા. અવકાશમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વી એ જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુ, પૃથ્વી
આ ગોળ જેવી જો દેખાતી હશે ઉમંગ, જો આપણી પૃથ્વી આ ગોળ જેવી તો દેખાતી જ દેખાય છે, પણ આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળ પર મૂકે છે. ગોળા પર મૂકે છે. આપણે અહીં છીએ ખુશ્બુ, આપણે અહીં છીએ, આ ભારત છે ઉમંગ. જો આપણે આ રીતે અહીં રહીએ છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ છીએ. તને શું લાગે? હંમેશા મારો અવાજ કટ કટ કરીને આવે છે. બેટા તું થોડી નેટ માં બેઠ ને, બધાને તારે એક નો જવાબ. રોલ નંબર પૃથ્વી નો ગોળ છે, અંદર આપણે કે બહાર? બોલો. 46 રોલ નંબર ના પૂછ્યું મિસ, અંદર મિસ. હા બોલ. તમે 46 રોલ નંબર ના પૂછ્યું મિસ, તમે 46 રોલ નંબર ના પૂછ્યું છે. નંબર ને પૂછ્યું છે. પૃથ્વીના ગોળા ની અંદર રહીએ. હેલો મિસ. હા મિસ, દક્ષા મિસ. હા રોલ નંબર. હા બોલો. અરે તો નથી, તમારો અવાજ કપાય છે. ઓકે તો આપણે પૃથ્વી અંદર નથી રહેતા, પૃથ્વી બહાર રહીએ છીએ. આપણને આકાશ, તારા, સૂર્ય એ બધું છે ને, એ અવકાશ છે. હાલો, હવે બરાબર આવે છે? હા મિસ, હવે બરાબર આવે છે. ઓકે તો સુનિતા છે ને, સુનિતા વિલિયમ છે, એ પોતે છે, એ શું કરે છે?
તો સુનિતા વિલિયમ છે એ અવકાશમાં ગયા હતા એવું ઉમંગ એમ કે કે પોતે છે એ ઉમંગ એમ કે છે કે હા મેં એવું ટીવીમાં જોયું અને આમાં એ કે પૃથ્વીનો ગોળો ક્યાં નથી દેખાતો શું કે છે પૃથ્વીનો ગોળો છે એમ કે સ્ક્રીન રહી ગઈ દેખાય ના ના ચાલો સ્ક્રીન કરવો ફોન પર હતો